નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા મામલતદાર કચેરી ખાતે વન સ્ટોપ સેન્ટર રાખી યોજનાના ઉદઘાટનની સાથે સાથે મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલાઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સખી યોજના અંતર્ગત રાજપીપળા મામલતદાર કચેરીએ વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરી તથા 181 અભિયાન અને નિર્ભયા સ્ક્વોડની કામગીરીનું માર્ગદર્શન મેળવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે, સખી વન સ્ટોપ સેન્ટર. વન સ્ટોપ સેન્ટર છે એક એવી વ્યવસ્થા છે કે જેમાં રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કર્મચારીઓની હાજરી રહેશે. કોઈ પણ પીડિતા બેન છે, કોઈ પણ સ્ત્રી છે જેને કોઈ ક્યારેય પણ 24 કલાકમાંથી ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી પડે છે તો એ અહીંયા વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી શકશે, પોતે અહીંયા રૂબરૂ પણ આવી શકશે. આ વન સ્ટોપ સેન્ટર, એનું નામ વન સ્ટોપ એટલા માટે છે કે એક જ જગ્યાએ સ્ટોપ કરવાથી એને તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ પીડિતા છે, જે લાભાર્થી છે, એને ક્યાંય જ નહીં જવું પડે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જે તે ડિપાર્ટમેન્ટના છે અહીંયા સામેથી એમનો સંપર્ક કરશે. એના માટે સૌથી પહેલાં તો કાઉન્સેલરની વ્યવસ્થા છે, જે પણ બેન આવેલી છે એને કાઉન્સેલિંગ અહીંયા કરવામાં આવશે. તબીબી સહાય માટે પણ સિવિલ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરી અને અહીંયા તબીબી સહાય પણ એને ઉપલબ્ધ કરવામાં આવશે. જરૂર પડે તો સિવિલ હોસ્પિટલમાં, જરૂર પડે તો અહીંયા. પોલીસ વિભાગ સાથે સંકલન કરીને તમામ કાનૂની સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, તેમજ કાનૂની સેવા સત્તામંડળની પણ સેવાઓ જે છે, કાનૂની સલાહની સેવાઓ, એ પણ અત્યારે ઉપલબ્ધ રહેશે. એ સ્ત્રી કે જે પણ જે એની મીન્સ લાભાર્થી બેન છે, એ બેન અહીંયા 5 દિવસ સુધી રહી શકશે. તમામે તમામ ખર્ચ એનો સરકાર ભોગવશે. આ એક વિશિષ્ટ યોજનાનો આજે જે શુભારંભ થયો છે, આજે વન સ્ટોપ સેન્ટરની આજે શુભારંભ કરવામાં આવ્યો છે. મારી આપ સૌને, મીડિયાના મિત્રોને વિનંતી છે કે આનો પૂરતો પ્રચાર પ્રસાર નર્મદા જિલ્લામાં થાય, જેથી નર્મદા જિલ્લાના તમામ છેવાડાના ગામ સુધી જે પણ બહેનો રહેશે બહેનને ખબર પડે કે આવી એક સરસ યોજના સરકાર દ્વારા કરવામાં આવી છે ને એનો લાભ લેવો હશે તો એક ફોન કોલથી અથવા અહીંયા રૂબરૂ આવવાથી એના તમામ પ્રકારના લાભ મળી શકશે. હું મહિલા અને બાળ અધિકારી નર્મદા. આ યોજના મહિલા બાળ વિકાસ યોજના વિકાસ વિભાગ તરફથી ચાલુ કરવામાં આવી છે. આ યોજના આપણે આ ઉદઘાટન પ્રસંગે આપણે જે વક્તવ્ય કરીએ એ પ્રમાણે તમામ સેવાઓ એક છત નીચે મળી રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા જિલ્લાની કોઈ પણ બહેન હશે જે હિંસાથી પીડિત છે અથવા કોઈ પણ પ્રકારની માનસિક, શારીરિક અથવા પોલીસની સહાય જોઈએ છે, એને તાત્કાલિક આ સેન્ટર પર મળી રહેશે. સેન્ટર 24/7 ચાલુ રહેશે. કોઈ પણ બહેન ગમે ત્યારે આનો સંપર્ક કરી શકે છે અને સંતોષકારક સેવાઓ પૂરી પાડવામાં સેન્ટર દ્વારા આવશે અને એનું સતત મોનિટરિંગ અમારા દ્વારા કરવામાં આવશે અને દરેક બહેનો ન્યાય મળે એ જોવાનું કામ અમારું છે. એટલે એ તમામ બહેનોને લાભ મળવાપાત્ર છે. બેન એ નંબર પર ગમે ત્યારે કોલ કરે અથવા કોઈના પણ 181 દ્વારા બી આવે, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર દ્વારા પણ આવે અથવા કોઈ પણ અગ્રણી બહેનો હોય કે ભાઈઓ હોય એમના ગમે તેના દ્વારા એ બેન અહીંયા આવે તો એ તમામ પ્રકારની સુવિધા સારી રીતે મળશે એની હું ખાતરી આપું છું.